અમરેલી વિસ્તારમાં પાણીની શોધમાં છ સિંહ રઝળતા જોવા મળ્યા. હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં હાલ ગરમીનો પારો દિવસે ને દિવસે વધતા આમ માનવીની સાથે વન્ય પ્રાણી સિંહો પણ અકળાય છે. ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ અમરેલી જિલ્લાના લોકો અને જૂના સાવરની સીમનો આ વિડીયો હોવાનું અનુમાન થયેલ છે. ત્યારે પાણીની શોધ અને ઠંડક મેળવવા માટે છ સિંહો રસ્તા પર આવી ચડ્યા છે. પાણીની શોધમાં આ વિસ્તારમાં આંટા મારે છે ત્યારે છ સિંહો પાણી માટે શેત્રુંજી નદી નજીકના ખેતરોમાં દોડતા જોવા મળ્યા. આ પહેલાં પણ ચાર સિંહો પાણીની શોધમાં આ વિસ્તારમાં જોવા મળેલ હોવાનું મહેશ બારૈયાએ જણાવ્યું હતું. મહેશ બારૈયા સાથે અશોક મરવણ, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરામાં આવેલા બાલાજી મંડપ ડેકોરેશનમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ધાનેરા નેદામાં ત્રણ રસ્તા પર આવેલા બાલાજી મંડપ ડેકોરેશનમાં કોઈ યુવકની લાશ પડી છે તેવી લોકોને દેખાતા લોકોના ટોળે ટોળા હતા અને લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. ત્યાં જઈને જોયું તો યુવકના ગળામાં તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાઈ હોવાનું માલુમ પડ્યું. પોલીસ દ્વારા તપાસ કરતા યુવકનું નામ પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ, ઉંમર વર્ષ 25, ધાનેરાવાળા હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા મૃતકના પરિવારને બોલાવી પંચનામું કર્યું અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી અને મૃતકના પરિવાર દ્વારા ધાનેરા પોલીસ મથકમાં જઈ ગુનો દાખલ કરી ધાનેરા પોલીસે IPC 302-114 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી અને શંકાસ્પદ લોકોના નામ પણ આપવામાં આવ્યા. તો બીજી તરફ મૃતકના પરિવારજનોએ પોલીસ સામે રોષ દાખવ્યો. મીડિયા સામે જણાવ્યું કે પોલીસે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી. અમારો સમાજ સવારથી જ ઘરે અને હોસ્પિટલમાં રજડી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ આરોપીને નહીં પકડે ત્યાં સુધી અમે લોકો લાશને નહીં સ્વીકારીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ધાનેરામાં હત્યાના બનાવ બનતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો. મૃતક પરિવાર પણ નાની ઉંમરે પરિવારનો સભ્ય ગુમાવતા દુઃખમાં ડૂબી ગયા છે. ત્યારે અત્યારે પોલીસ હત્યાનો ગુનો કરી તપાસ શરૂ કરી છે. ત્યારે આ યુવકની કોણે અને કેમ હત્યા કરી તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. અમારા ખેડૂત પરિવારના ગરીબ દીકરાની હાઈવેની બાજુમાં આવેલા બાલાજી મંડપમાં અજાણ્યા ઈસમો દ્વારા ક્રૂર હત્યા કરવામાં આવેલ છે. આજે એમનો પરિવાર સવારથી અહીંયા રજળપાટ કરી રહ્યો છે. એનું PM પણ થઈ ગયું છે, પરંતુ હત્યારાઓને હજી સુધી અમારી ધાનેરા પોલીસ ઝડપી શકી નથી. અમે પરિવારનું માનવું છે કે જ્યાં સુધી હત્યારો ન ઝડપાય ત્યાં સુધી અમે લાશ સ્વીકારીશું નહીં. તો મારી પોલીસ તંત્રને રિક્વેસ્ટ અને નમ્ર ભરી વિનંતી છે કે તાત્કાલિક અને તુરંત આ હત્યારાઓને ઝડપી અને જેલના હવાલે કરે અને આ રઝળતા અને અમારા ગરીબ પરિવાર ખેડૂતના આ દીકરાની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તો આ રઝળતા પરિવારને આમાંથી બચાવી મારી વિનંતી છે. તો તુરંત ઝડપી કાર્યવાહી કરી અને હત્યારાઓને ઝડપે એવી અમારી વિનંતી છે અને સમગ્ર પટેલ સમાજની પણ વિનંતી છે. અને જો આ તુરંત ઝડપવામાં નહીં આવે તો કદાચ એમનો પરિવાર આ લાશ લેવાનો ઇનકાર કરશે તો કદાચ આવનારા સમયમાં અણધાર્યું આંદોલન અને અઘટિત ઘટનાઓ બનશે. તો તે પોલીસ તંત્ર સજાગ બની અને યોગ્ય કાર્યવાહી કરે મારી વિનંતી છે. કાળુભી તરક, ધાનેરા. અમારા ધાનેરાના યુવાન પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી, એનું રાત્રે અંદાજિત ક્યારે મૂળ મૃત્યુ થયું અમને ખબર નથી, પણ હવારમાં જે ગામ લોકો હોય ત્યાં જાણ કરી એટલે ગામવાળા ત્યાં ગયા એટલે પહેલાં તો અમને કંઈ ઓળખાણ ન પડી કે કોણ છે. પછી ખબર પડી કે ભાઈ અમારા ધાનેરાનો ચૌધરી યુવાન છે. એટલે અમે ત્યાં બધા ગામવાળા ગયા, ખબર પડી એટલે ત્યાં અમારા ગામનો જ પ્રવીણભાઈ શંકરભાઈ ચૌધરી હતો. એનું શંકાસ્પદ હાલતમાં મોત થયેલું હતું. ગળાના ભાગમાં એના ઘા વાગેલા છે. અમે સવારમાં લગભગ 10 વાગ્યાના આવીને બેઠા છીએ, PM કર્યું છે, પણ હજી સુધી કોઈ પોલીસ તરફથી અમને રિસ્પોન્સ કા સાથ સહકાર મળ્યો નથી. કોઈ હજી એ ફરક્યો નથી. અમારા ઘરે અમારો સમાજ બહુ મોટો છે. અમારા ઘરે લેડીઝો બેઠી છે, બરાબર. અમારો સમાજ અહીંયા બેઠો છે, અમારો સમાજ ઘરે બેઠો છે, કકળાટ કરે છે. યુવાન દીકરો ગુમાવ્યો છે એના પરિવારે, સમાજે, બરાબર.
અને અત્યારે જે કામ કર્યું છે એ ખૂબ નિર્દયીય કામ કર્યું છે અને પોલીસ જો એને તરત જ અમે બે કલાકમાં જો એ લોકો ને પકડે અને એમને કઈ મેસેજ ના આપ્યા બરોબર ને તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને અહીંથી અમે લાશ હટાવશું નહીં. જગમાલભાઈ પટેલ, ધાનેરા. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. સોમનાથ એસટી દ્વારા મુંબઈ જવા માટેની સ્લીપર કોચ બસ તથા સોમનાથ થી સુરતની બે રૂટની બસોની ફાળવણી કરવામાં આવી. નવી ડિલક્સ તેમજ મુંબઈને જોડતી સોમનાથ વાપી રૂટની બસમાં નવા ફ્લેક્સની સુવિધા મુંબઈની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી દ્વારા મુસાફરોને સુવિધારૂપે એનાયત કરવામાં આવી અને સુરતથી મુંબઈ જવા ટ્રેનનું કલેક્શન મળશે અને યાત્રાધામ સોમનાથથી અમદાવાદ કૃષ્ણનગરની પણ નવી ડિલક્સ બસની ફાળવણી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવી. અમે વેરાવળ ડેપોના ડ્રાઈવર કંડક્ટર છીએ. નિલેશ જોશી મારું નામ છે. આ ભરતભાઈ કંડક્ટર છે મારા, ભરતભાઈ ભામણિયા. અમે બે જણા ફિક્સ જ હાલીએ છીએ વર્ષો થયા અને આ સેવા તો ઘણા સમયથી ચાલુ છે. આમાં અત્યારે આ નવું વાહન ફાળવેલું છે એસટીએ. પેસેન્જરને સારી સુવિધા મળે અને બધી રીતે બાકી આમ સારું છે. ક્યારે ઉપડે છે અને ક્યારે ત્યાં પહોંચે છે? સવારેથી 7:15 વાગે સોમનાથથી ઉપડે છે ને સાંજે 6:30 વાગે કૃષ્ણનગર પહોંચે છે. જી, આભાર. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભાજપ તથા કોંગ્રેસ દ્વારા સંમેલન યોજવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મત વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોનું સંમેલન સોમનાથના સાનિધ્યમાં યોજાયું. જો કે પ્રદેશમાંથી એક પણ નેતાની હાજરી રહેલ ન હતી, તેમજ ખુદ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ ગેરહાજરી જોવા મળી ત્યારે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને તાલાડાના ધારાસભ્ય ભગાભાઈ બારડના સસ્પેન્ડ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો અને તેનો બદલો તાલાડાની પેટા ચૂંટણીમાં તેમજ લોકસભાની ચૂંટણીમાં લેવાની તૈયારી બતાવી. જો કે કોંગ્રેસમાં સંગઠનનો અભાવ હોય તેવું કોંગ્રેસના આગેવાનોએ સ્વીકાર્યું હતું અને જેથી આજના સંમેલનમાં પાંખી હાજરી જોવા મળી. પક્ષના નેતૃત્વ દ્વારા સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા સીટની અંદર 28 તારીખે સત્તાવાર ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે એ પહેલાં કાર્યકર્તાઓને બોલાવીને પક્ષની વિચારધારા અને કોંગ્રેસની સરકારો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, જે યોજનાઓ દાખલ કરવામાં આવી છે પ્રજાહિત માટેની, એ જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાની અને ભાજપમાં ગુજરાતની અંદર છેલ્લા 25 ભાજપની જે સરકાર ચાલે છે એમની નિષ્ફળતાઓ, ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન છે, ગુજરાતનો શિક્ષિત બેરોજગાર યુવાન હેરાન પરેશાન છે, ગુજરાતની મહિલાઓ પણ પરેશાન છે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે, અસંખ્ય મુદ્દાઓ છે, બેરોજગારીનો મુદ્દો છે, આ તમામ મુદ્દાઓમાં સંપૂર્ણપણે રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે અને નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની 2014 ચૂંટણીઓ પહેલાં એમના દ્વારા કરવામાં આવેલા વાયદાઓ જે કરવામાં આવેલા હતા એ વાયદાઓ પણ સંપૂર્ણપણે પૂર્ણ થયા નથી, એ પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. એ નિષ્ફળતાઓ જનજનને ઘર ઘર સુધી પહોંચાડવા માટે સમગ્ર 182 વિધાનસભાની અંદર કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવ્યું છે અને આજ એના ભાગ તરીકે આજે સોમનાથ વિધાનસભા મતવિસ્તારના પણ કાર્યકર્તાઓની બેઠક આજ બોલાવવામાં આવી છે. આ બેઠકના કારણે કોંગ્રેસના કાર્યક્રમોમાં જોમ જુસ્સો સંપૂર્ણપણે આવ્યો છે અને આવતીકાલથી જ કોંગ્રેસના આ તમામ કાર્યકરો લોકસભાનો ઉમેદવાર પક્ષના નેતૃત્વ દ્વારા જે કોઈ નક્કી કરવામાં આવે એ ઉમેદવાર માટે તન મન ધનથી આવતીકાલથી જ કામે લાગી જવાના છે, કામ સંભાળી લેવાના છે. અને ભાજપ અત્યાર સુધી એમ કહેતું આવ્યું છે કે ભાજપ કેડર બેઝ પાર્ટી છે, ભાજપ ડિસિપ્લિનવાળી પાર્ટી છે. હવે આ ડિસિપ્લિન અને કેડર છે
એ સીધું લોકોની સમક્ષ આવી ગયું છે. અત્યાર સુધી ભાજપની એટલે નરેન્દ્ર મોદીની અને અમિત શાહની નો રિપીટની થિયરી હતી, એને બદલે આ વખતે ફરજિયાતપણે એમણે રિપીટ કરવાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ જ બતાવે છે કે વાસ્તવિકતા શું છે. લોકોમાં ચર્ચાઓ થાય છે, આપના ટીવીની જુદી જુદી ચેનલો દ્વારા નામોની ચર્ચાઓ થાય છે. જ્યાં સુધી નેતૃત્વ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત ન કરે ત્યાં સુધી હું એમ કહું કે હું ઉમેદવાર છું એવું નથી. મેં ઉમેદવારી કાયદેસર રીતે નોંધાવી નથી. પક્ષ આદેશ આપશે તો ચૂંટણી લડવા માટેની તૈયારી છે. પક્ષ જે કોઈ ઉમેદવારને પસંદ કરે એ ઉમેદવાર માટે સૌ કોંગ્રેસના આગેવાનો સંગઠિત થઈને લડીશું અને કોંગ્રેસના સાંસદને જૂનાગઢથી દિલ્હી મોકલીશું. વિજય જોટવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. જેતપુરમાં ઠાકોર સેનાની કાર્યાલય સૌરાષ્ટ્રની જુદી જુદી લોકસભા બેઠકમાંથી આવેલ ચુવાડિયા કોડીના આગેવાનોએ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાની જ્ઞાતિનું મોટું મતદાન હોવા છતાં ઉપેક્ષા કરતા હોય જે પક્ષ ચુવાડિયા કોડીનું હિત ઈચ્છશે તેની સાથે જ રહેવાની જાહેરાત કરી હતી. જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ ઠાકોર સેનાની કાર્યાલયે સૌરાષ્ટ્રભરમાંથી ઠાકોર સેનામાં રહેલ ચુવાણિયા કોળી જ્ઞાતિના મુખ્ય હોદ્દેદારોની એક બેઠક મળેલ, જેમાં રાજકોટ જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે જણાવ્યું કે સૌરાષ્ટ્રની પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને જામનગર લોકસભાની બેઠક પર ચુવાણિયા કોળી જ્ઞાતિના મતદારોની સંખ્યા એટલી બધી છે કે આ જ્ઞાતિ જેની સાથે રહે તે પાર્ટીને જીતાડી શકે અને હરાવી પણ શકે. તેમ છતાં બંને રાષ્ટ્રીય પક્ષો દ્વારા આજ સુધી ચુવાણિયા કોળી જ્ઞાતિનો ફક્ત ઉપયોગ મતદાન માટે જ કરવામાં આવ્યો, જ્યારે આજ સુધી ચુવાણિયા કોળીના એક પણ આગેવાનને ક્યારેય કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો નથી, જેથી જે કોઈ રાજકીય પાર્ટી ચાલુ લોકસભાની ચૂંટણીમાં ચુવાણિયા કોળી જ્ઞાતિને લાભ અપાવશે તેના સમર્થનમાં જ મતદાન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. સાહેબ, અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખોને બરકીને અને અમારા મહત્વના, માનો કે સૌરાષ્ટ્રના હોદ્દેદારો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત આખાના હોદ્દેદારો બધા આવા હરેક જગ્યાએ એવું વિચારધારા કરી છે કે આજ 2017માં અમે જે કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું હતું પણ જે જનાદેશ કર્યો 23મી તારીખે રાહુલ ગાંધીને સમર્થન કર્યું એમાં અમને ક્યાંય પણ આજ 2019ની લોકસભાની ચૂંટણી આવી પણ અમારી ક્યાંય નોંધ લેવામાં નથી આવી, તો અમે કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માગીએ છીએ અને ભાજપ પાર્ટીને પણ કહેવા માગી છે કે ભાઈ અમારા સમાજનું મહત્વનું નિર્ણાયક મતદાન છે, જેથી કે અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ એમાં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનું મહત્વનું નિર્ણાયક મત છે. અમે ધારી તો કોઈને હરવી પણ શકી અને ધારી તો કોઈને જીતવી પણ શકી, પણ છતાં અમારી ક્યાંય અમારા છોકરાઓને સંગઠનમાં ક્યાંય કોઈ વસ્તુમાં ક્યાંય ભાજપ કે કોંગ્રેસ નોંધ નહોતી લેતી. એના હિસાબે આજ અમે ચિંતન શિબિર અને બેઠક કરી અને અમારા તમામ તાલુકાના હોદ્દેદારોની મીટિંગ હતી. એટલે તમારી મુખ્ય માંગ શું છે? સાહેબ, માંગ એવી છે કે અમારા સૌરાષ્ટ્રમાં સતત સમાજના નામે અમે આજ આટલો ટાઈમ થયા બધા ચાલી છીએ પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજની ક્યાંય નોંધ લેવામાં આવતી નથી, તો અમારી નિર્ણાયક મત છે તો અમારો એક પણ ધારાસભ્ય ક્યાંય અમને ક્યાંય દેવામાં નથી આવતો, જેથી અમે અમારી વાંચાઈને સાંભળી શકીએ. એટલે તમારી માંગ અત્યારે તમારી કોઈ ટિકિટની માંગ છે ભાજપ કે કોંગ્રેસ પાસે કે પછી તમારી કોઈ બીજી અપેક્ષા છે હોદ્દા માટે? અમારી હોદ્દા માટે અમારા સમાજનો સર્વાંગી વિકાસ થાય. અમારા સમાજ પછાત છે, અમારા સમાજમાં ક્યાંય સ્કૂલ નથી, ક્યાંય યુનિવર્સિટી નથી, તો સાહેબ અમે ગુજરાત આખામાં નિર્ણાયક મતદાનોને અમારું ક્યાંય નોંધ લેવો તો અમારા બંને પક્ષની શું જરૂર છે? એટલે તમે ઠાકોર સેનાની માંગ કરો છો ઠાકોર સેના તરફથી કે ચુવાડિયા કોળી તરફથી? અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી માંગ કરીને ચુવાડિયા ઠાકોર સમાજ તરફથી નહીં માંગ કરી છે. આ પગલા આગામી દિવસોમાં જો તમારી નોંધ નહીં લેવામાં આવે તો તમે શું પગલા લેશો? બંને પક્ષને અમે જેમ ઠાકોર સેના તામઝામથી 5 વર્ષથી ચાલતી અમે બંને પક્ષને આવનારા સમયમાં ડબલ તાકાતથી આવશું અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તામઝામથી બંને પક્ષનો વિરોધ કરવામાં આવે જો અમારા સમાજના છોકરાઓને અમારી ક્યાંય નોંધ લેવામાં, સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોરને નહીં લેવામાં આવે તો. તમારે કોઈ ટિકિટની માંગ કરી? સાહેબ, અમારી ટિકિટની માંગ, અમારે જે નિર્ણાયક મતદાન છે ત્યાં તો અમારા સમાજના અમે ન આવી પણ અમારા સમાજના જે મોટા આગેવાનો છે એને તો ક્યાંક નોંધ લેવા જોઈએ ને, સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોર સમાજને. એટલે એને તમે એમ કહી શકો ટિકિટ આપે એવી રીતે? હા સાહેબ, બંને પક્ષને અમે કરશું ને એની માટે જે કાંઈ કરવાનું થાય એ કરશું. ફારૂક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, જેતપુર.
બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં પોલીસ સ્ટેશન સામે જ યુવકને છરી અને ગોળી મારીને હત્યા કરાઈ તો અન્ય એક યુવક પણ થયો જખમી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જૂનાગઢમાં સરજાહેર એક યુવાનને ગોળી તથા તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી. હત્યામાં ચાર લોકો સામેલ હતા, જેમાંથી એક ઘટના સ્થળે જ ઝડપાઈ ગયો. અન્ય બેને પણ એલસીબીની પોલીસે પકડી પાડ્યા અને એક આરોપી ફરાર થયેલ છે, જેમને પકડવા પોલીસ કાફલો દોડતો થયો છે. મરનાર મહેબૂબ હમીર સુમરા, જેમની ઉંમર વર્ષ 21 છે. ચારેય આરોપીઓમાંથી ઇરફાન બુચકા નામનો આરોપી ફરાર થયેલ છે. પ્રાથમિક માહિતી મુજબ મરનાર વ્યક્તિ એક વર્ષ પહેલાં હુમલો કરનાર આરોપી પર હુમલો કર્યો હતો, જેના કારણે તે કોમામાં જતો રહ્યો. તેના બદલો લેવા માટે જૂની અદાવતના કારણે આ મર્ડર કર્યું છે. જે હથિયાર મર્ડરમાં વપરાયો છે તે પોલીસે કબજે કર્યું છે અને હાલ ફરાર આરોપીને પકડવા પોલીસે શોધખોળ કરી રહી છે. તો આ સમગ્ર કિસ્સો સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો છે. જિસમાં જો મરણજનાર હૈ જિસકા નામ મહેબૂબ હબીબ સુમરા ઉમર 21 ઉસકે ઉપર ફાયરઆર્મ સે ઓર તીક્ષ્ણ હથિયાર સે વાર કિયા ગયા થા ઓર ઇસમાં વો ઇન્જરીઝ જો ઉસકો હુઈ ઉસમાં વો કોલેપ્સ કર ગયા હૈ ઉસકી ડેથ હો ગઈ હૈ ઓર ઇસમાં જિન લોગો ને ઇસપે અટેક કિયા થા ટોટલ ચાર લોગ થે ઓર ઉનમે સે તીન લોગો કો જો હૈ હમને યહાં પર ઘટના સ્થળ કે પાસ સે हमारी एल सी बी की टीम ने एक को ऑन द स्पॉट पकड़ा था और बाकी दो जो भागे थे उनको पीछे फॉलो करके पकड़ लिया है. एक आरोपी जो इरफान भुज का है वो अभी भाग गया है, फरार है. उसके पीछे भी हमारे आदमी गए हुए हैं उसको पकड़ने के लिए. जो तीन पकड़े गए हैं उसमें एक अनवर शाह अकबर शाह फकीर है जिसकी उम्र 16 साल है, एक जमाल जूसफ गल है जिसकी उम्र 19 साल है और एक समीर हनीफ है जिसकी उम्र 17 साल है. ये तीन आरोपी पकड़े गए हैं. इसमें प्राथमिक जो हमें जानकारी मिली है उसमें जिसने फायरिंग की है जमाल उसने उसकी और मरने वाले व्यक्ति की पहले की जूनी अदावत थी जिसमें मरने वाले ने फायरिंग करने वाले पर एक साल पहले के आसपास कोई हमला किया था. उसमें आरोपी जो आज का आरोपी है वो उस टाइम पर कोमा में गया था. उस जूनी अदावत के चलते आज इस पर हमला किया और उसका मर्डर किया है. इसमें जो वेपन्स यूज़ किए गए थे फायर आर्म और तीक्ष्ण हथियार जो यूज़ किए गए थे वो सभी मुकामाल भी हमने बरामद कर लिए हैं. एक आरोपी जो भागा है उसको पकड़ने की तजवीज अभी चालू है. मनीष डाके साथ एनएस गुजरात न्यूज जूनागढ़. जूनागढ़ भवनाथ तीर्थ क्षेत्र ना प्रांगण में विराजता श्री गुरु गोरक्षनाथ आश्रम योगी श्री तिलोकनाथ बापू की 27वीं पुण्यतिथि योजाशे. જૂનાગઢ ભવનાથ તીર્થક્ષેત્રના પ્રાંગણમાં બિરાજતા શ્રી ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે તારીખ 29/3/2019 રોજ યોગી શ્રી ત્રિલોકનાથ બાપુની 27મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી શેરનાથ બાપુની નિશ્રામાં નિંજા હેઠળ માર્ગદર્શન નીચે 8:30 કલાકે યોગી શ્રી ત્રિલોકનાથ બાપુની સમાધિનો પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમજ બપોરે 11 કલાકે સંત ભંડારાનું પણ આયોજન તેમજ સંતવાણી સહિતના કાર્યક્રમો પણ રાખ્યા હતા. આ સંતવાણી કાર્યક્રમમાં નામ અનામી કલાકારો ભજનની રમઝટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢની જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. હા બાપુ, આપણે આવતીકાલનો કાર્યક્રમ અમારા સદગુરુ ત્રિલોકનાથ બાપુ કૈલાસ ગમન થયાને 27 વર્ષ થયા છે. એમની શ્રદ્ધાંજલિ ભાવાંજલિ નિમિત્તે ત્રિલોકનાથ બાપુનો તિથિ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ સાંજના દર્શુ પ્રજાપતિ તેમજ બિરજુ બારોટની સંતવાણી આવતીકાલ સવારે 8:30 ત્રિલોકનાથ બાપુનું સમાધિનું પંચોપચાર 16 ઉપચાર બ્રાહ્મણો સાધુ સંતો અને સેવકો દ્વારા પૂજન અર્ચન બપોરના 11 વાગે 10:30 વાગે સવારથી ભોજન અવિરતપણે ચાલુ રહેશે. આવનાર સંતો યાત્રાળુ ભાવિકો સૌને કાલે આખો દિવસ ભોજન પ્રસાદ, રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ જેમાં લક્ષ્મણભાઈ બારોટ, પરસોત્તમભરી મહારાજ, શૈલેષ મહારાજ, હશિયા ઉસ્તાદ જેવા કલાકારો દ્વારા રાત્રિએ સંતવાણીના આરાધકો દ્વારા સંતવાણી પીરસવામાં આવશે. આ પ્રસંગે આવનાર સૌ સંતોનું સન્માન સાથે ભાવિક
આશ્રમના સેવકો દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા ગુરુ મહારાજની કૃપાથી સદબુદ્ધિ જીવનમાં પ્રાપ્ત થાય, આપણા સૌનું જીવન સફળ થાય, પ્રેમ અને કરુણાથી દયા રાખી જીવ પ્રાણી માત્ર માટે આપણું જીવન નિર્વ્યસની બને એવા વિવિધ લક્ષ્ય સાથે આજના આ કાર્યક્રમમાં આપ સૌને અમારા સૌ સંતોનું ભાવ ભરેલું નિમંત્રણ આમંત્રણ આદેશ જય ગિરનારી. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. કેશોદ તાલુકાના ટીટોડી ઇસરા પીપડી સુધી આશરે 6 કિલોમીટરનો નવો રોડ 92 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેમાં મોટે પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ઇસરા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નવો બનેલ રોડ ઉખડવા લાગ્યો છે. રોડ નવો બન્યો ત્યારે PWD સુપરવાઇઝર કે કોઈ પણ અધિકારીઓ દેખરેખ રાખી ન હતી. રેડું કામ થયું હોવાનું અને નવા રોડના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો ઇસરા ગ્રામજનોએ કર્યા છે. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. માંગરોળના રહેવાસી હરેશભાઈને ઉના આંગળિયા પેઢીમાંથી માંગરોળ 25 લાખ રૂપિયા આપેલ, જે બસ સ્ટેન્ડ પર લેવા ગયેલા અને બસ સ્ટેન્ડથી સ્કૂટર પર પોતાના ઘરે રૂપિયા મૂકવા જતા હોય ત્યારે પીછો કરતા રસ્તામાં જ બાઇક પર સવાર 2 વ્યક્તિઓ દ્વારા ફોરેસ્ટ ઓફિસથી માંગરોળ મિલવાળી ગલીમાં 25 લાખ રૂપિયા ભરેલ થેલાની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યા. જોકે ફરિયાદીએ બૂમાબૂમ કરવા છતાં રૂપિયાનો થેલો ઉપાડી જનાર માંગરોળના કેશોદ બાયપાસ ઉપર ફૂલ સ્પીડમાં નાસી ગયા, જેમને જોતજોતામાં કોઈ પણ પ્રકારનો પત્તો મળ્યો ન હતો. જોકે માંગરોળ પોલીસને જાણ કરતા તુરંત ચક્રો ગતિમાન થયા હતા. ત્યારે રસ્તામાં માંગરોળ મિલ ની પાછળની ગલીની અંદર બાઇક વાળો ઓવરટેક કર્યો, ઓવરટેક કરીને પાછળ બેઠેલો ઉતરી અને સીધો થેલો આંચકીને પાછો ગાડીમાં બેસી અને એકદમ ભાગવા પીધો. ત્યાં હું એની પાછળ પાછળ નાનું પાડતો પાડતો નીકળ્યો અને કેમ પછી એની પાછળ ને પાછળ દોડતો. જી પછી શું થયું? પોલીસ પાછળ થઈ હતી. હા, તે પછી ચેક પોસ્ટ પડાય બધા એને જે હતા એને જાણ કરી દીધી ને એ લોકો પાછળ ગયા. ને તો પછી હાથમાં આવ્યા કે શું થયું? ના, હાથમાં નથી આવ્યા. મનીષ ડાકી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જુનાગઢ. તો હાલ આ બુલેટિન માં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો અનેસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. We'll be right back.